ચાલો છોકરાઓ, આપણે આગળ વધીએ. મીન્સ કે આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે હાઇબ્રિડાઇઝેશન મીન્સ કે સંકરણની શરૂઆત કરી હતી, અને સંકરણની અંદર આપણે એસપી, એસપી ટુ, એસપી થ્રી કમ્પ્લીટ કર્યું હતું. તેમ છતાં પણ આપણે થોડાક બીજા એક્ઝામ્પલોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સેમ મીન્સ કે આપણે એસપી ટુ, એસપી થ્રી, એસપી સંકરણ વિશે થોડુંક હજુ પણ જરાક સમજવાનો પ્રયત્ન કરીએ, થોડાક એક્ઝામ્પલને હજુ વધારે લઈએ. મીન્સ કે લાસ્ટ વિડીયો આપણે શું કરીએ છીએ, કન્ટિન્યુ કરીએ છીએ. તો મીન્સ કે લાસ્ટ વિડીયો હજુ પણ તમે જોયો ન હોય, તમે સ્ટડી ન કર્યું હોય, તો સૌથી પહેલાં લાસ્ટ વિડીયો મીન્સ કે આના આગળનો જે વિડીયો છે એને કમ્પ્લીટ કરો, અને પછી જ આ વિડીયો સ્ટડી કરજો. ચાલો તો આપણે ફરીથી પાછા એસપી થ્રીને સમજવાનો પ્રયત્ન કરીએ. એસપી થ્રી મીન્સ કે સીએચ ફોર, એચ ટુ, એનએચ થ્રી વગેરે જેવા એક્ઝામ્પલ લઈને આપણે સમજેલા હતા. હવે એસપી થ્રીનું એક્ઝામ્પલ આપણે સી ટુ એચ સિક્સ મીન્સ કે ઇથેનમાં સમજીએ, શું થશે ઇથેનમાં. ચાલો તો તમે જોશો તો ઇથેનમાં એકચ્યુઅલી બે કાર્બન છે. ઇથેનમાં શું હોય છે, બે કાર્બન, સમજો. જો સૌથી પહેલા વાત કરીએ કે ઇથેનમાં બે કાર્બન હોય છે, અને આ બંને કાર્બનનું જે સંકરણ હોય છે એ સંકરણ હોય છે એસપી થ્રી. બંને કાર્બનનું સંકરણ એસપી થ્રી હોય છે. તો સમજો, એક કાર્બન પાસે એસપી થ્રી, બીજા કાર્બન પાસે પણ એસપી થ્રી, એટલે તમે વિચારો ટોટલ કેટલી સંકૃત કક્ષકો આવશે. ટોટલ છ સંકૃત કક્ષકો હશે, સોરી પોટે, ટોટલ આઠ સંકૃત કક્ષકો મળશે. અમાથી ચાર, અમાથી ચાર, ટોટલ આઠ સંકૃત કક્ષકો ભેગી થઈને સી ટુ એચ સિક્સ મોલેક્યુલ બનાવતા હોય છે. આઈડિયા આવે છે? તો કેવી રીતના શું થશે સમજીએ. ચાલો એક કાર્બન લઈ લો, ઝેડ બરાબર છો, સંકરણ થઈ ગયેલું બતાવા હું. તો વન એસ ટુ, ટુ એસ વન, ટુ પી એક્સ વન, ટુ પી વાય વન, ટુ પી ઝેડ વન. ક્લિયર થાય છે? આ રીતના સંકરણ થઈ ગયેલું છે. સેમ બીજા કાર્બનની બી વાત કરીએ, ઝેડ બરાબર છો, વન એસ ટુ, 2s2, 2px1, 2py1, 2pz1. ચાલો, બંને કાર્બનમાં મેં એસપી થ્રી સંકરણ કરાવી દીધું છે. હવે C2H6 બનશે કેવી રીતના, તો સમજો. તો સૌથી પહેલા આ જે ટોટલ આઠ સંકૃત કક્ષકો છે એ આઠ સંકૃત કક્ષકમાંથી એક એક, માની લો કે હું શરૂઆત અહીંયાથી કરું, સોરી ફોર ધેટ, હું શરૂઆત અહીંયાથી કરાવું. માનો કે એક 2s અને આ બંને 2s, એક કાર્બન 2s કક્ષક, બીજા કાર્બન 2s કક્ષક એકબીજા સાથે શીર્ષ આગળથી સંમિશ્ર પામીને, શીર્ષ આગળથી સંમિશ્ર પામશે અને શું કરી દેશે, બે કાર્બન વચ્ચે, માન લો કે આ એક કાર્બન પરમાણુ છે, આ બીજો કાર્બન પરમાણુ છે, તો આની આ એક, માન લો કે આ s કક્ષક છે, અભી શું છે, એસ કક્ષક, શું કરશે, એકબીજા સાથે સંમિશ્રણ પામશે. ક્લિયર થાય છે? અને બે કાર્બનની વચ્ચે શું રચી દેશે, એક સિગ્મા બંધ રચી દેશે. ચલો આ તો વપરાઈ ગઈ, હજુ બાકી રહી ત્રણ. હવે બાકી રહેલી એક કાર્બનની ત્રણ સંકૃત કક્ષક, એ ત્રણ હાઇડ્રોજન સાથે, મીન્સ કે આ રીતની એ લોકોની કક્ષક મીન્સ કે હોય છે, પહેલા તો જોઈ લઈએ. ક્લિયર છે? આ રીતની હોય છે, ઓકે. ચલો તો માની લઈએ કે આ રીતના શું થઈ રહ્યું છે, સંકરણ થઈને જે સંકૃત કક્ષકો છે એ આ રીતના ગોઠવાયેલી હોય છે. હવે આઠમાંથી એક એક સંકૃત કક્ષક બે કાર્બનની વચ્ચે સિગ્મા બંધ બનાવવા માટે વપરાઈ જાય છે. હવે એક કાર્બનની બાકી રહેલી જે ત્રણ સંકૃત કક્ષકો છે, આ ત્રણ સંકૃત કક્ષકો હાઇડ્રોજનની, વન એસ કક્ષક અહીંયા પણ સેમ, હાઇડ્રોજનની વન એસ કક્ષક અહીંયા પણ સેમ,
હાઇડ્રોજનની વનસ કક્ષક એટલે કે એક કાર્બન સાથે 3 હાઇડ્રોજનની વનસ કક્ષકો સંમિશ્રણ પામીને આ રીતના સિગ્મા બંધ રચે છે. સેમ બીજા કાર્બન ઉપર સેમ હાઇડ્રોજનની વનસ કક્ષક, હાઇડ્રોજનની વનસ કક્ષક, હાઇડ્રોજનની વનસ કક્ષક સંમિશ્રણ પામીને ટોટલ અહીંયા પણ બીજા 3 સિગ્મા બંધ બનાવે છે. તો ટોટલ સિગ્મા બંધ જોઈએ તો તમારો કાર્બન જે છે એ એકચ્યુઅલી આ રીતના આવશે, કાર્બન કાર્બન એની સાથે હાઇડ્રોજન આ મુજબ જોડાયેલા હશે અને બનાવી દેશે ઇથેન. ક્લિયર થાય છે? આ આલ્કેન છે, આલ્કેનમાં તમે જોશો તો હવે આ કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન આ બંનેની જે બંધ લંબાઈ હોય છે એ જુદી જુદી હોય છે. કાર્બન કાર્બનની બંધ લંબાઈ યાદ રાખવાની છે તમારે 154 પીએમ હોય છે. કેવી હોય છે? 154 પીએમ હોય છે. તો આ કાર્બન હાઇડ્રોજનની જે બંધ લંબાઈ છે એ કઈ હોય છે? 109 પીએમ હોય છે. 109 પીએમ, કારણ કે અહીં બે કાર્બન કાર્બન વચ્ચે બંધ રચાય છે અને અહીં કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ રચાય છે, માટે બંનેની બંધ લંબાઈ કેવી હશે? જુદી જુદી હશે. ક્લિયર થાય છે? તો આટલી વસ્તુ તમારે આમાં યાદ રાખવાની છે. આ રીતના ઇથેનમાં શું થાય છે? સંકરણ થશે અને હાઇડ્રોજન પરમાણુ સાથે સંમિશ્રણ થઈને C2H6 બનતો હોય છે. ચાલો હવે આ જ વસ્તુ સેમ આપણે સમજવાનો વાત કરીએ, SP2 સંકરણને સમજીએ પરસામાં ઇથિનમાં. CTH4 મીન્સ કે હવે ઇથિનમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇથિનમાં શું થશે. ચાલો તો ઇથિનમાં પણ સેમ બે કાર્બન પરમાણુ છે, પણ હવે કાર્બન પરમાણુ સંકરણ કયું થશે? SP2 થશે. બરાબર સમજજો. ચાલો તો હું સીધું કાર્બનની ઉત્તેજિત અવસ્થા લઈ લઉં છું, મીન્સ કે બે કાર્બન હોય છે, બંને કાર્બન પ્રમાણનું SP2 સંકરણ હોય છે, એ બધું હું લખતો નથી, સીધું જે સમજાવવાનું છે તે સમજવાનો પ્રયત્ન કરું. તો 1s2 સંકરણ કરી દીધું, બતાવેલું છે 2s1. ચાલો 2s1 પહેલાં વાત કરું, 2px1, 2py1 અને 2PZ1. હવે બરાબર સમજો, મોટે ભાગે આપણે કાર્બનનું સંકરણ SP3 સમજીને આવેલા છે. તો અહીં કાર્બનનું આપણે કયું સંકરણ કરવાનું છે? SP2. SP2માં શું થશે સમજો, 1s2, 2s1, 2px1, 2py1, 2PZ1. હવે એકચ્યુઅલી સવાલ એવો આવે કે આ સંકરણ થશે કેવી રીતના? કોઈમાં SP3 થઈ જાય, કોઈમાં SP2 થઈ જાય, કોઈમાં SP થાય, કાર્બનની અંદર જ પાલ. માન લો કે બેરિલિયમ બોરોનમાં તો બરાબર છે કે જેટલા ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે એ મુજબનું સંકરણ થયું, ભાઈ આમાં કેમ થશે? તો ભાઈ જ્યારે હાઇડ્રોજન આની નજીક આવે છે તે મુજબનું સંકરણ થશે. આમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 4 છે. મીન્સ કે એક કાર્બન પર 2 હાઇડ્રોજન જોડાશે, બીજા પર 2, અને સાથે સાથે કાર્બન કાર્બન વચ્ચે બી એક બંધ રચાશે. તો ટોટલ 3 કક્ષકોનું રિક્વાયરમેન્ટ છે, 3 કક્ષકોનું રિક્વાયરમેન્ટ છે, માટે સંકરણ કયું થશે? SP2 થશે. મીન્સ કે કાર્બન સાથે જોડાવામાં આવતો પરમાણુ કેટલી સંખ્યામાં છે એ મુજબ કાર્બનનું શું થતું હોય છે? સંકરણ થતું હોય છે. સમજો કે કાર્બન કાર્બનની સાથે શું છે, આ રીતના 2 હાઇડ્રોજન જ જોડાવામાં આવે છે અને સાથે સાથે કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ બનતો હોય છે. તો ટોટલ 1, 2 અને 3, આ બાજુ 1, 2, 3, ટોટલ 3ની રિક્વાયરમેન્ટ છે. માટે 3 કક્ષકો એટલે કઈ? SP2, એક S, 2 P, એટલે કે ટોટલ આ 3 કક્ષકો વચ્ચે શું થશે? સંમિશ્રણ થશે. 3 P કક્ષકો વચ્ચે સંમિશ્રણ નહીં થાય, કારણ કે એ તો બધી એક સરખી હોય છે. મેં તમને શું પૂછ્યું છે? જુદી જુદી કક્ષકો વચ્ચે જ સંમિશ્રણ થાય, એક સરખી કક્ષકોમાં સંમિશ્રણ થઈને સંકૃત કક્ષકો બનતી નથી. તો S અને P વચ્ચે જ સંકરણ થશે, 3 P કક્ષકો વચ્ચે સંકરણ થઈ શકતું નથી, યાદ રાખજો. ચાલો તો સમજો, તો બંને કાર્બન થઈને મારી પાસે ટોટલ 6 સંકૃત કક્ષકો છે. આ 6 સંકૃત કક્ષકોમાંથી ફરીથી આ 2S કક્ષક અને આ 2S કક્ષક શું કરશે? 2 કાર્બનની વચ્ચે, માન લો કે આ કાર્બન છે, માન લો કે આ કાર્બન છે, આ 2 કાર્બનની વચ્ચે શું કરશે? બંધરી પર શીશ આગળથી અથવા આંતર કેન્દ્રીય અક્ષ પરથી જોડાઈને 2 કાર્બન વચ્ચે શું કરે છે?
सिग्मा बन बनाव कारण के सिग्मा बन आंतर केन्द्रीय अक्ष न छेदन थी बनतु हो तो सिग्मा बन बन से हवे बाकी रही अजू बे कक्षक छे कई छे एक छे 2px एक छे 2py सेम आनी पर बाकी रहेली हसे 2px बाकी रहेली हसे आनी बाकी रहेली हसे 2py तो आज बाकी रहेली छे बे संकृत कक्षको छे दरेक कार्बन नी टेक दरेक कार्बन साथे हाइड्रोजन नी 1s कक्षक सम्मिश्रण पाममा आवशे हाइड्रोजन नी आ कार्बन साथे बी सेम हाइड्रोजन नी 1s कक्षक शू करशे सम्मिश्रण करवा आवशे जेने लीधे आ बड्डा सिग्मा बन रचाशे એટલે જેટલા બી સિંગલ બન છે બધા શું છે સિગ્મા બન પણ હજુ પણ તમે વિચાર કરો એસપી ટુ સંકૃત કક્ષક એસપી ટુ સંકરણમાં કાર્બનની એસપી ટુ સંકરણમાં હજુ પણ 2PZ કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી આવા બી VSQ આવી જાય કે ભાઈ કાર્બનના એસપી ટુ સંકરણમાં કઈ કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી તો 2PZ આવે છે તો 2PZ શું કરશે તો બંને કાર્બનની જે 2PZ કક્ષક છે શબ્દ બોલું છું બંને કાર્બનની 2PZ કક્ષક જે છે એ 2PZ કક્ષકો એકબીજા સાથે શું કરશે સંમિશ્રણ પામશે પરંતુ આ બંને કક્ષકો આંતર કેન્દ્રીય અક્ષ ઉપરથી સંમિશ્રણ પામતી નથી બંને આંતર કેન્દ્રીય અક્ષ પરથી સંમિશ્રણ પામતી નથી પરંતુ તેમની અક્ષ એકબીજાને સમાંતર અને આંતર કેન્દ્રીય અક્ષને લંબ રહે તે મુજબ તેઓ શું કરે છે સંમિશ્રણ પામે છે અને સંમિશ્રણ પામીને બે કાર્બનની વચ્ચે એક પાયબંધ રચે છે તો એ પાયબંધને જો અલગ રીતના દર્શાવું તો તમે સમજો આ કાર્બન છે આ કાર્બન છે આની 2PZ કક્ષક છે આને 2PZ કક્ષક એવું સમજીએ આપણે એવું સમજી લે કે અહીં 2PZ છે મોટે ભાગે ને 2PX લીધેલી છે આપણે પછી એવું સમજીએ કે 2PX ચાલો 2PX લઈ લઈએ કે 2PX છે તો થશે શું કારણ કે ઉપરની તરફ એના લોબ રાખેલા છે માટે હવે સમજો કે આનું સંમિશ્રણ શું થશે આ રીતના થશે આનું સંમિશ્રણ અહીંયાથી થશે અહીંયા આનો મીન્સ કે એક પ્લસ હશે એક માઇનસ હશે તો આ રીતના શું કરતા હોય છે તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે જેને લીધે તમે જોશો કે આ કાર્બન વચ્ચે બી ભાઈ જોડાયેલા તો હશે જ તો મન લો કે આ કાર્બન સાથે આ રીતના એ લોકો જોડાયેલા હશે તો આ કાર્બન કાર્બન બંધની ઉપર તરફ અને નીચે તરફ ભાઈ વિદ્યુત વાદળ હોય છે આ પાઈ જે બંધ રચતો હોય છે પાઈ બંધનું વિદ્યુત વાદળ ઉપર અને કાર્બનના સમતલી ઉપર અને નીચે આ રીતનું વિદ્યુત વાદળ રચાતું હોય છે ક્લિયર છે હવે આપણે એટલું યાદ રાખીશું કે જૂની બુક પ્રમાણે મીન્સ કે જોવા જઈએ તો થશે શું કે 2PZ કક્ષકો જૂના સિલેબસ મુજબ 2PZ કક્ષકો સંકરણમાં ભાગ લેતી ન હતી પણ NCERT પ્રમાણે આપણે એટલું યાદ રાખીશું કે 2S આ X ની જગ્યાએ હું Z કરી દઉં છું અહીં હું X કરી દઉં છું સેમ અહીં હું X કરી દઉં છું અહીં હું Z કરું છું એટલે કે હવે એવું યાદ રાખીશું કે sp2 સંકરણની અંદર જે 2px કક્ષક છે સંકરણમાં ભાગ લેતી નથી એ કક્ષકો શું કરશે અક્ષને સમાંતર રહીને એકબીજા સાથે સંમિશ્રણ પામશે અને પાઈ બંધની રચના કરશે માટે C ડબલ બંધ C H એચ 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 આ રીતનું કઈ સ્ટ્રક્ચર બનાવતા હોય છે ક્લિયર થાય છે ચાલો હવે વાત કરીએ એના બંધ લંબાઈ અને બંધ કોણની વાત કરીએ તો યાદ રાખજો કે જે કાર્બન કાર્બન હોય છે આ સિગ્મા બંધની વાત કરું છું કાર્બન કાર્બન હોય છે એ બંધની બંધ લંબાઈ હોય છે 134 PM યાદ રાખવાનું છે પહેલામાં 154 યાદ રાખવાનું આમાં 134 PM તમારે યાદ રાખવાનું છે ક્લિયર છે ચાલો સેમ કાર્બન હાઇડ્રોજન ની વાત કરું તો કાર્બન હાઇડ્રોજન બંધની બંધ લંબાઈ હોય છે 108 PM કેટલી હોય છે 108 PM તમારે યાદ રાખવાની છે પહેલામાં આપણે દર્શાવી હતી 109 PM જ્યારે આમાં યાદ રાખવાની છે તમારે 108 PM તમારે યાદ રાખવાની છે તો જૂની બુકની બી વાત કરું જૂની બુકમાં આલ્કેન શ્રેણીમાં જે 109 છે તેની જગ્યાએ 112 આપી હતી આલ્કિનમાં 110 આપી હતી તેની જગ્યાએ આમાં 109 PM છે આમાં 108 PM છે મીન્સ કે
चेन्जिस थया छे, मीन्स के सुधारो कई थयो हसे। तो आल्केन में 109 पीएम, जरा आल्किन में कार्बन हाइड्रोजन बंधनी बन लंबाई 108 पीएम होय छे, कार्बन कार्बन 134, कार्बन कार्बन आमा 154 पीएम होय छे। क्लियर छे, आ बधा आंकड़ा आपणे याद राखीशुं। चलो हवे वात करिए बंधकोणनी, बंधकोण केटलो हशे। तो बंधकोणनी वात करिए तो आमा एक्चुअली बे प्रकारना बंधकोण होय छे, एच सी एच बंधकोण भी होय छे। शब्द बोलू छू एच, सॉरी फॉर डेट, ओके, एच सी एच बंधकोण भी होय छे। तमने देखाडवो हशे एच सी एच बंधकोण भी होय छे। तो एच सी एच बंधकोण नो कोण होय छे 117.6 डिग्री, 117.6 डिग्री होय छे। बीजो एक बंधकोण होय छे एच सी सी बंधकोण भी होय छे। तो एच सी सी बंधकोण होय छे 121 डिग्री नो। क्लियर छे, 121 डिग्री नो बंधकोण होय छे। आ તમારે શું કરવાનું છે બધું યાદ રાખવાનું છે। ક્લિયર છે, ચાલો તો હવે આપણે એક સેમ આ જ પ્રમાણે એસપી સંકરણ સમજીએ ઇથાઇનમાં, કે ઇથાઇનમાં એસપી સંકરણ કેવી રીતે થશે, કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે, કઈ કક્ષકો ભાગ ન લેશે, એને સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો હવે આપણે વાત કરીશું ત્રીજા એક્ઝામ્પલની, એ છે આપણું એસપી સંકરણ, ને તેના એક્ઝામ્પલ તરીકે લેશું આપણે ઇથાઇન। ઇથાઇનનો મતલબ શું થાય, સી ટુ એચ ટુ। તમે વિચાર કરો બે કાર્બન બે હાઇડ્રોજન, અહીં બે કાર્બન છે, દરેકે દરેક કાર્બનનું સંકરણ શું હશે એસપી હશે, ટોટલ બે જ કક્ષકો હશે, અને બે કક્ષકો ટોટલ ચાર, ચારમાંથી બે તો હાઇડ્રોજન વાપરી કાઢશે, તો બાકી રહેલી જે બે છે એ શું કરશે કાર્બન કાર્બન વચ્ચે સંમિશ્રણ પામીને સિગ્મા બનની રચના કરશે। તો આ રીતના હોય છે। તો સમજીએ આપણે બંને કાર્બન પરમાણુની આપણે ઉત્તેજિત અવસ્થા લઈએ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 6, 1s2, 2s1, 2pz લઈ લઉં છું હમણાં પહેલા, 2pz1, 2py1, 2px1। સેમ બીજા કાર્બનની વાત કરીએ, ઝેડ બરાબર 6, એમાં પણ સેમ આ જ રીતના આવશે, 1s2, 2s1, 2pz1, 2py1, 2px1। ચાલો તો આ રીતના શું થશે, એ લોકોની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની રચના આવશે। હવે જ્યારે હાઇડ્રોજન પરમાણુ જો આ લોકો સાથે જોડાવા આવે, આપણને આઈડિયા છે કે એક બંધ કાર્બન કાર્બન વચ્ચે બનવાનો, એમાં એક એક કક્ષક વપરાઈ હશે, બીજા એક એક હાઇડ્રોજન સાથે બંધ બનાવશે। તો અહીં તમે જોશો તો એકચ્યુઅલી એક કાર્બનની ખાલી માત્ર ને માત્ર એક એસ અને પી કક્ષક વચ્ચે જ સંમિશ્રણ થશે, એક 2s અને એક 2pz। કેમ, કારણ કે બંને કાર્બન સાથે એક એક હાઇડ્રોજન જોડાશે, એટલે કે એક એક કક્ષક વપરાશે, સાથે સાથે બે કાર્બનની વચ્ચે પણ આપણે એક બંધ બનાવવો પડશે, માટે એક 2s 2s વપરાશે, એવું સમજીએ। બાકી તમે કાર્બન છે 2pz 2pz કે 2s, બધું સેમ હોય છે, કારણ કે એકવાર સંકરણ થઈ ગયા બાદ આ બંને કક્ષકો એસપી સંકૃત કક્ષકો કહેવાશે, આ બી એસપી કહેવાય, આ બી એસપી કહેવાય, એટલે કે બંને સેમ જ હોય છે। પટેચરા બી આપણે સમજીએ કે ચાલો ભાઈ આ બે કક્ષકો વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે બંધ રચાય છે, ને આ કાર્બન વચ્ચે હાઇડ્રોજન સાથે, તો એસપી સંકરણની અંદર 2py અને 2px ડેશ છે, 2py અને જે 2px છે આ કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી। તો આ બી એક વિશેષ તમારે યાદ રાખવાનો છે। ચાલો સૌથી પહેલા આપણે શું કરીએ, જેટલી બી સંકૃત કક્ષકો છે એના દ્વારા બંધ બનાવીએ। તો સૌથી પહેલા હું લઈ લઉં છું બે કાર્બનની વચ્ચે, તો બે કાર્બનની વચ્ચે આ જે બે સંકૃત કક્ષકો છે એમાંથી કોઈ પણ એક લઈ લો, એ કોઈ પણ એક શું કરશે, સોરી ફોર ધેટ, હા ચાલો કઈ વાંધો નહીં। તો આ રીતના શું કરશે, સંકરણ કરશે બે કાર્બનની વચ્ચે, જેને લીધે કાર્બન કાર્બન સિંગલ બંધ રચાઈ જશે। હવે બંને કાર્બન પાસે શું છે, હજુ પણ એક સંકૃત કક્ષક છે, બંને કાર્બન પાસે હજુ પણ એક સંકૃત કક્ષક છે। તો આ સંકૃત કક્ષક સાથે કોણ આવશે, ભાઈ હાઇડ્રોજનની 1s કક્ષક આવશે, હાઇડ્રોજનની 1s કક્ષક આવશે। ભાઈ હાઇડ્રોજનની 1s કક્ષક તો પછી આવશે, સૌથી પહેલા જ્યારે સંકરણ થયેલું હોય છે ત્યારે એક કાર્બનની આ જે બે કક્ષક છે આ રીતના એસપી સંકરણ થવાને લીધે તેઓ રેખીય
રેખીય દિશામાં ગોઠવાઈ ગયેલી હોય છે. અહીંયા પણ તમે જોશો રેખીયમાં જ ગોઠવાયેલી હોય છે. પછી આ બે કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે છે અને બાકી રહેલી કાર્બનની આ જે સંકૃત કક્ષકો છે એની સાથે 1s કક્ષક સંમિશ્રણ પામે છે, જેને લીધે આ રીતના સિગ્મા 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 બંધ રચાતું હોય છે. પણ તેમ છતાં કાર્બનની વેલેન્સી તમે ચેક કરો, એક અને બે, આને બી એક અને બે, હજુ તો બીજી બે બાકી રહી, તો બેનું શું થશે? બેનું શું થશે? આ કાર્બનનું સંકર બી એસપી હોય છે, આનું બી સંકર કયું હોય છે? એસપી હોય છે. હવે સમજો આ જગ્યાનો ઉપયોગ કરું હું, મારી પાસે કાર્બન છે, મારી પાસે કાર્બન છે, હજુ પણ એની કઈ કક્ષક છે? 2px અને 2py કક્ષકો સંકરમાં ભાગ લેતી નથી. તો માની લો કે મારી પાસે 2px કક્ષક છે એની, આ શું છે? 2px છે. આ કઈ છે? 2py છે. ક્રોસમાં લખું છું 2py છે, આ છે આપણી 2px, આ છે ક્રોસ વાળી 2py. તો ભાઈ આની બી સેમ બે કક્ષકો સંકરમાં ભાગ લેતી નથી. એક કઈ છે? 2px છે. બીજી કઈ છે? સોરી ફોર ધેટ, ઓકે ચાલો, ઓકે 2py. તો આ 2px અને 2py શું કરશે? 2px અને 2py સેમ પાછું અક્ષને સમાંતર રહેશે. મીન્સ કે આ એક્સ અને આ એક્સ, પીએક્સ 2px, 2px કો શું કરશે? એકબીજા સાથે સંમિશ્રણ પામશે, પરંતુ આંતર કેન્દ્રીય અક્ષ પાસેથી સંમિશ્રણ નહીં પામશે, પણ પોતાની અક્ષને સમાંતર રહીને શું કરશે? સંમિશ્રણ પામશે. એટલે કે આ 2px અને આ 2px શું કરશે? સંમિશ્રણ પામશે. અને આ જે 2py છે ને એ બીજી 2py શું કરશે? એકબીજા સાથે સંમિશ્રણ પામશે. આ રીતના સંમિશ્રણ પામીને શાની રચના કરશે? બે પાઈ બનની રચના કરશે. માટે ટ્રિપલ બનની અંદર સિંગલ બન, સિંગલ બન એટલે કે આ પાઈ બન અને આ પાઈ બન હોય છે. આ બે પાઈ બન કોની રીતે બનતા હોય છે? 2px અને 2py કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામીને શું બનાવતા હોય છે? કાર્બન કાર્બન વચ્ચે પાઈ બનની રચના કરતા હોય છે. ક્લિયર થાય છે શું થાય છે? ઓકે ચાલો હવે આગળ વધીએ. મીન્સ કે આટલે સુધીનો આઈ હોપ સો તમારું ક્લિયર થઈ ગયું હોય. હવે આપણે આગળની વાત કરીએ. હવે આપણે કંઈક નવું સમજીએ. મીન્સ કે હવે સમાવેશ કરીએ બી કક્ષકનો. મીન્સ કે એવું સંકરણ કે જેમાં બી કક્ષકનો પણ ઉપયોગ થતો હોય. તો હવે સંકરણની અંદર એસ કક્ષક પણ આવશે, પી કક્ષક પણ આવશે અને સાથે સાથે આપણે ડી કક્ષકો પણ આવેલી હોય એવા સંકરણનો અભ્યાસ કરીશું. જેમ કે હવે ડી કક્ષક છે, ડીની શરૂઆત ક્યાંથી થાય? તો 3D, તો 3D, 3S અને આ જે 3P કક્ષકો છે, તો આ 3P કક્ષકોની છે તેમની વચ્ચેની જે ઉર્જા છે એ ઉર્જા કેવી હોય છે? ઉર્જાનો તફાવત લઈ લઈએ આપણે, ઉર્જાનો તફાવત કેવો હોય છે? ઓછો હોય છે. માટે આ ત્રણ વચ્ચે બી સંકરણ થઈ શકે છે. સાથે સાથે સમજવા જેવું છે કે આ જે 3D કક્ષક છે એ 3D કક્ષક એ 4S, શબ્દ બોલું છું, 4S અને 4P વચ્ચે પણ ઉર્જાનો તફાવત ઓછો હોય છે. તમને આઈડિયા છે જ, 3D અને 4S યાદ કરો, ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોનિય રચના. સ્થાયી ટોટા મેળવવા માટે 4S નો એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ચાલ્યો જાય છે. બીકોઝ ઓફ આ બંને કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત કેવો હોય છે? ઓછો હોય છે. માટે આ કક્ષકો વચ્ચે બી શું થઈ શકે છે? સંકરણ થઈ શકે છે. મેં તમને કીધેલું કે ભાઈ જરૂર નથી સંકરણ n બરાબર 3 હોય, સેમ સેમ હોય તેમાં જ થાય. તો અહીંયા ચેક કરો, n બરાબર 3, n બરાબર 4, તેમની વચ્ચે બી સંકરણ થઈ શકે છે. ક્લિયર છે? આઈડિયા આવે છે કંઈ? ચાલો તો એક બીજી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લો કે મારી પાસે 3P હોય, 3P લઈ લીધું મેં, 3D લઈ લીધું અને મેં 4S લઈ લીધું. સો આની વચ્ચે સંકરણ થાય? જો 3D, 4S અને 4P વચ્ચે થતું હોય તો 3P, 3D, 4S વચ્ચે સંકરણ નહીં થશે? તો ના, નહીં થશે. કારણ કે તેમની વચ્ચે જે ઉર્જાનો તફાવત હોય છે એ ઘણો મોટો છે.
ઊર્જાનો તફાવત કેવો છે? ઘણો મોટો છે. મારે ટીમની વચ્ચે સંકરણ થઈ શકતું નથી. યાદ રાખજો, સંકરણમાં 3D 3S અને 3P આવી શકે, અને બીજું આવી શકે 3D 4S અને 4P આવી શકે. 3D સોરી 3P 3D 4S આ રીતનું કોઈ સંકરણ થવાનું નથી, કારણ કે ઊર્જાનો તફાવત કેવો હોય છે? ઘણો મોટો વધારે હોય છે. તો સેમ વસ્તુ પાછું થોડુંક રિવ્યુ કરી લઈએ કે કયા કયા પ્રકારના સંકરણ થઈ શકે, અણુનો આકાર શું થઈ શકે, એને આપણે વાત કરીએ. ચાલો, તો માની લો કે મારી પાસે સંકરણ એક થઈ શકે છે DSP2. તમે ચેક કરશો DSP2 3D 4S અને 2 4P કક્ષકો આવશે. એમાં ડી તો 100% 3D જ આવવાની, તો 3D ની સાથે કોણ આવશે? 4S જ આવશે, અને બાજુમાં કોણ હશે? 4P. એટલે કે આ સંકરણ થશે, એક 3D કક્ષક, એક 4S કક્ષક અને 2 4P કક્ષકો. ટોટલ કેટલી સંકૃત કક્ષકો? 2, 3, 4 સંકૃત કક્ષકો થઈ જશે. 1D, 1S અને 2 4P, ટોટલ 4 સંકૃત કક્ષકો બનશે. હવે 4 સંકૃત કક્ષકો બને છે, માટે આકાર થશે એનો સમતલીય ચોરસ. સોરી ફોર ધેટ, ચોરસ. આકાર શું બનશે? સમતલીય ચોરસ એનો આકાર બનશે. ક્લિયર છે? તમને એક્ઝામ્પલ બી આપેલ છે, હું એક્ઝામ્પલની વાત તમને નથી કરતો. તો આ રીતનું છે DSP2. ચલો બીજું એક કયું સંકરણ થઈ શકે? બીજું એક સંકરણ થઈ શકે છે SP3. SP3 સુધી તો સમજીને આવેલા છે, SP3 સુધી સમજીને આવેલા છે. બીજી એક ડી કક્ષક એડ કરી દઉં તો બનશે SP3D. શું બનશે? SP3D. તો ભાઈ એક S, 3P, 1D, ટોટલ કેટલી થઈ ગઈ? 5. 5 પરમાણવીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામીને 5 સંકૃત કક્ષકો બનાવશે. જો આ 5 સંકૃત કક્ષકો હોય તો આકાર થઈ જશે ત્રિકોણીય. આકાર યાદ રાખવાના છે તમારે બધાના, કે SP3D સંકરણ થાય તો આકાર શું રહેશે? ત્રિકોણીય પિરામિડલ આકાર બનશે. શું બનશે આકાર? ત્રિકોણીય પિરામિડલ. દિમાગમાં ફિટ કરતા જજો. બીજું એક સંકરણ તમને વાત કરું, SP3D2. ચાલો SP3D2. SP3D2 ની અંદર ટોટલ એક S, 3P, 2D, 3, 2, 5, 1, 6 સંકૃત કક્ષકો હોય છે, અને 6 સંકૃત કક્ષકો હોવાને લીધે આકાર બની જશે ચોરસ પીરા મિડલ આકાર બની જશે. શું બની જશે સંકરણનો આકાર? ચોરસ પીરા મિડલ બની જશે. ચાલો સેમ વસ્તુ હવે આપણે આગળ જઈએ. બીજું એક સંકરણ થાય છે SP3D2, અને બીજું એક થાય છે D2SP3. આ બંનેને સેમ લઈને ચાલીશું. SP3D2 ની અંદર એક S, 3P, 2D અને D2SP3 ની અંદર 2D, 1S, 3P. ક્લિયર છે? એટલે કે આ થશે 4S. કઈ કઈ કક્ષક? 4S, 4P અને 4D વચ્ચે થશે. બરોબર, 12 સાયન્સમાં બહુ કામ આવશે છોકરાઓ. 12 સાયન્સની અંદર આ બધી વસ્તુ બહુ કામ આવશે. તો સંકરણ બરાબર સમજો, 4S, 4P અને 4D વચ્ચે થશે. જ્યારે આ શું થશે? 3D, 4S અને 4P કક્ષકોની વચ્ચે થશે. ડી જો છેલ્લે આવે છે એટલે 4D પાસે, જો ડી ની શરૂઆત થશે તો 3D થશે. 3D, 4S અને 4P વચ્ચે થશે. તો તમે આ બધી સંકૃત કક્ષકોમાં ચેક કરશો તો 3, 2, 5, 1, 6 આવશે. અહીંયા બી 3, 4, 5, 6, ટોટલ 6 જ સંકૃત કક્ષકો બનશે. અને 6 સંકૃત કક્ષકો બનતી હોવાને લીધે આકાર બની જશે અષ્ટફલકીય. સર શું લું બનાવી વા કરો, તમે તો કીધેલું કે જો સંકરણ સેમ હોય, સંકૃત કક્ષકો સેમ હોય, તો આકાર તો સેમ રહેવો જોઈએ, કક્ષકોનો આકાર સેમ રહેવો જોઈએ, અથવા તો અણુની ભૂમિતિ સેમ રહેવી જોઈએ. અહીંયા તો 6 છે ને 6 છે, બંનેની ભૂમિતિ અલગ અલગ આવી, એક ચોરસ પિરામિડલ, એક અષ્ટફલકીય. તો ભાઈ આવું કેમ? તો ભાઈ આનું એક્ઝામ્પલ છે BRF5. ટોટલ તમે ચેક કરશો 5 જ F જોડાયેલા છે, ને બીઆરની બ્રોમિનની બાયોટમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે. મીન્સ કે એક શું હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, જેને લીધે એ ચોરસ પિરામિડલ આકાર ધરાવે છે. શું ધરાવે છે? ચોરસ પિરામિડલ. જ્યારે અહીંયા તમે ચેક કરશો SF6,
તો સલ્ફરની બાયડ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 6 એ 6 શું કરશે, સલ્ફરના 6 એ 6 ફ્લોરિનના 6 સાથે મીન્સ કે વપરાઈ જશે, મીન્સ કે બધા કક્ષકમાં બેસી જશે, માટે આનો આકાર હોય છે અષ્ટફલકીય. તો યાદ રાખવાનું છે કે 6 માં તમારી પાસે જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો ચોરસ પિરામિડલ બનશે, પણ 6 માં જો તમારી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોય ને આ મુજબનું સંકરણ થતું હોય, જો સંકરણ બી તમે ચેક કરશો તો આ બેના સંકરણ સેમ છે, પરંતુ એકનો આકાર ચોરસ પિરામિડલ છે, આ એક જ તમારે યાદ રાખવાનું છે વિચિત્ર. બાકી તો મોટે ભાગે જેવી એક્ઝામ્પલ છે ભાઈ, 5 છે એટલે ત્રિકોણીય પિરામિડલ, 6 છે એટલે અષ્ટફલકીય, ખાલી BRF5 વાળું યાદ રાખીને ચાલજો. આઈડિયા આવે છે હા કે ના? ચાલો તો અહીં આપણે આપણા 11 સાયન્સની અંદર આપણે ડિસ્કશન કરવાના છે, એક તો SP3D આની એક કમ્પેરિઝન, અને સાથે સાથે બીજું SP3D2 મીન્સ કે આનું, આ બેના એક્ઝામ્પલ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ક્લિયર છે? તો આપણે હવે શરૂઆત કરીએ SP3D ને સમજવાની અને SP3D2 ને સમજવાની, એટલે કે આપણું આ સંકરણ કમ્પ્લીટ થઈ જશે. પછી હું તમને શોર્ટકટ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું કે કેવી રીતના અણુનું સંકરણ, મીન્સ કે SF6 ખાલી આપેલું હોય તો SF6 પરથી કેવી રીતના જાણી શકો છો કે સંકરણ અણુ SP3D2 હશે, કેવી રીતના ખબર પડશે, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ PCl5 ની રચના, અને એમાં સંકરણ થતું હોય છે SP3D. એકચ્યુઅલી આપણે અહીંયા લખી દઈએ છીએ, પણ તમને યાદ રહેવું જોઈએ કે PCl, ભાઈ યાદ નહીં બી રહે તો બી હું તમને ટ્રીક આપવાનો છું, એના પરથી બી તમે સોલ્વ કરી શકશો કે ભાઈ એમાં કયા પ્રકારનું સંકરણ થઈ શકે છે. તો બહુ ટેન્શન લેવાની વાત નથી, ખાલી તમારે કક્ષકોની સંખ્યા ખાલી યાદ રાખવાની છે કે કક્ષક જે સંકરણ છે, સંકરણનો પ્રકાર તમને ખબર હોય છે કે ભાઈ SP આવી શકે, SP2 આવી શકે, SP3 આવી શકે, DSP2 પ્રકારનું સંકરણ આવી શકે, SP3D આવી શકે, SP3D2 આવી શકે, પછી D2SP3 પ્રકારનું બી સંકરણ આવી શકે. બસ આટલું ખાલી યાદ રાખો કે આ રીતના સંકરણ હોય છે અને તેના આકાર યાદ રાખવા પડશે. તો એ તો કોઈ બી હિસાબે યાદ રહેવું પડશે, તમારે મેમોરાઇઝ કરીને બી એ બધી વસ્તુ યાદ રાખજો. ચાલો તો PCl5 ની રચના મોટે ભાગે સ્કૂલ લેવલ પર, સ્કૂલની જે એક્ઝામ હોય છે એ સ્કૂલની એક્ઝામમાં PCl5 ની રચના 3 માર્ક્સમાં પૂછાતી હોય છે. તમે 3 એક્ઝામની અંદર એકાદ એક્ઝામ, મીન્સ કે આવો ક્વેશ્ચન મોટે ભાગે તમને આ ચેપ્ટરમાંથી જોવા મળતો હોય છે, PCl5 અથવા SF6. અગટલી બહુ વાત નથી કરતો, પણ મોટે ભાગે PCl5 અથવા તો SF6ની જે રચના છે એ રચના તમને 3 માર્ક્સની અંદર સ્કૂલ લેવલ પર નીકળી જતો હોય છે આ ક્વેશ્ચન. તો આને આપણે કેવી રીતના લખીશું, બરાબર સમજીશું કે ફોસ્ફરસમાં કેવી રીતના સંકરણ થાય છે, કેવી રીતના 5 Cl જોડાય છે, કયા આકારમાં ગોઠવાય છે, કયો બંધ કોણ રચે છે. ક્લિયર છે? એ બધી જ વસ્તુ તમારે શું કરવાની છે, આમાં સમજવાની હોય છે. ચાલો તો શરૂઆત કરીએ આપણે કેવી રીતના લખીશું. તો P મીન્સ કે ફોસ્ફરસ, તો ફોસ્ફરસ ની ભૂમિ અવસ્થા અને ઉત્તેજિત અવસ્થામાં તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનિય રચના નીચે મુજબ હોય છે. તો આ રીતના આપણે પહેલું સેન્ટેન્સ લખી દેશું કે જે ફોસ્ફરસ છે, ફોસ્ફરસની ભૂમિ અવસ્થા અને તેની ઉત્તેજિત અવસ્થામાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના. ચાલો તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પહેલામાં પહેલા લખી દઈએ છે, તેની ભૂમિ અવસ્થા તમે ઢરા અવસ્થા બી કહી શકો છો, સેમ જ રહેશે. ચાલો તો માત્ર ને માત્ર શું લખેલું છે આપણે, બાહ્યતમ, તો અહીંયા તમારે નિયોન લખવાની કોઈ જરૂરત નથી. તો સીધું આપણે બોક્સ પદ્ધતિ વાપરીશું, યાદ રાખજો બોક્સ પદ્ધતિ 3s, પછી બાજુમાં શું આવશે 3p આવશે. હવે આપણે સંકરણની વાત કરીએ છીએ, સંકરણમાં જો ડી કક્ષક બી આવે છે તો આપણે ડી કક્ષકને બી શું કરીશું, દોડી દેશું 3d. આટલું ક્લિયર થયું? હવે
યાદ રાખજો, પીની ત્રણ પેટા કક્ષકો હોય છે માટે એમાં આપણે ત્રણ ખાના દોડીશું, ડીની પાંચ પેટા કક્ષકો હોય છે માટે એમાં આપણે પાંચ ખાના દોડીશું. ઓકે ચાલો, ક્લિયર થયું? ચાલો હવે આપણે આમાં ઇલેક્ટ્રોન ભરી દઈએ. તો ફોસ્ફરસ નંબર હોય છે 15, એમાં 5 ઇલેક્ટ્રોન સોરી 10 ઇલેક્ટ્રોન નિયોન સુધી આવી જશે. બાયટમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 5 માંથી 3s માં એકબીજાની સ્પિન વિરુદ્ધ રહે તે રીતના 2 ઇલેક્ટ્રોન ગોઠવીશું. સાથે સાથે આમાં આપણે શું કરીશું, બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે એ રીતના 3 ઇલેક્ટ્રોન આ રીતના ગોઠવી દેશું. ચલો આ થઈ ગઈ ભૂમિ અવસ્થા. હવે વાત કરીએ તેની ઉત્તેજિત અવસ્થાની. ઉત્તેજિત અવસ્થા, ચાલો તો ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ. તો ઉત્તેજિત અવસ્થામાં ચેક કરો, પહેલા તો ખાલી જે સ્ટ્રક્ચર છે તે દોડી દઉં, પછી ઇલેક્ટ્રોનને ભાઈ ગાયબ કરીએ, એમ ટીમ ટ્રાન્સફર કરીએ આપણે. તો પહેલા જેમ છે તેમ હું દોડી દઉં છું. ચાલો આ છે 3s, આ છે 3p, આ છે 3d. હવે સમજો, તમને આઈડિયા છે કે PCl5 ની રચનામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન જોડાવા સોરી 5 ક્લોરિન જોડાવા આવે છે. તો ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, છે ખરા, પણ 3s માં કેવા છે, યુગ્મિત છે. યુગ્મિત છે તો એ સીએલ સાથે મીન્સ કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા નથી, કારણ કે ભાગીદારી માટે અર્ધપૂર્ણ હોવી જોઈએ. હું એમ નથી કહેતો કે અર્ધપૂર્ણ હોવી જ જોઈએ, તો ભાઈ આ કિસ્સામાં હોવી જોઈએ. માટે 3s નું એક ઇલેક્ટ્રોન શું કરે છે, ડી કક્ષકમાં ટ્રાન્સફર થઈ જાય છે. માટે અહીંયા થઈ જશે એક ઇલેક્ટ્રોન, આ જેવા છે તેવા જ રહેશે, અહીંયા એક ઇલેક્ટ્રોન આવી જશે. તો આ જે બધી કક્ષકો છે એ કક્ષકો શું કરશે, સંકરણ પામશે. સંકરણ પામીને કયા પ્રકારનું સંકરણ બનાવી દેશે, એક ચેક કરો SP3D પ્રકારનું આ સંકરણ બનાવશે. શું બનાવશે, SP3D પ્રકારનું આ સંકરણ બનાવી દેશે. તો સમજીએ, તો PCl5 હવે આ ફોસ્ફરસ સાથે કેટલા ક્લોરિન જોડાવા આવશે, PCl5 એ કેવી રીતના જોડાશે એની વાત કરીએ. તો સેમ વસ્તુ બોક્સ ઓલરેડી બધા પાસે શું છે, એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. મીન્સ કે એક વાર સંકરણ થઈ ગયા બાદ બધી કક્ષકો હવે સરખી થઈ જશે. તમે આકાર ચેક કરશો, આકાર કઈ કયું સંકરણ થાય છે, SP3D. તો SP3D તો આકાર ત્રિકોણીય પિરામિડલ, આકાર કેવું થશે, ત્રિકોણીય પિરામિડલ આકાર થશે. આનો ત્રિકોણીય પિરામિડલ આકારે આ બધી કક્ષકો ગોઠવાઈ જશે. હવે આ કક્ષકો ગોઠવાઈ ગયા બાદ, કક્ષકો ગોઠવાઈ ગયા બાદ આની સાથે કોણ આવશે, સીએલ જોડાવા આવશે. તો ભાઈ જે સીએલ જોડાવા આવે છે, માન લો કે આની સાથે સીએલ આવશે, આ રીતના જેટલી બી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ બધા સાથે શું કરશે, સીએલ જોડાવા આવશે, અને સીએલનો એક ઇલેક્ટ્રોન આ રીતના ગોઠવાઈ જશે. આ રીતના બની જતું હોય છે, PCl5 બની જતું હોય છે. ક્લિયર થાય છે? ચાલો તમે જોશો કે ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન આપણે ટ્રાન્સફર કરવાને લીધે પાંચેય કક્ષકો એક એક અથવા તો અબંધકારક સોરી ફોર ધેટ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો આપણે મળે છે. તો આ પાંચ કક્ષકો એકબીજા સાથે સંમિશ્ર પામીને કયા પ્રકારનું સંકરણ બનાવે છે, SP3D પ્રકારનું શું કરે છે, સંકરણ કરે છે. ને આ જે પાંચ સંકૃત કક્ષકો છે અવકાશમાં એકબીજાથી ત્રિકોણીય પિરામિડલ આકારે ગોઠવાઈ જાય છે. સોરી પર આપણે ત્રિકોણીય ડ્રી પિરામિડલ આકારે ગોઠવાઈ જશે. ક્લિયર છે? હવે આને આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતના આ પાંચ કક્ષકો એકબીજા સાથે જોડાતી હોય છે એને સમજીએ. માન લો કે અહીંયા હું ફોસ્ફરસ લઈ લઉં, મારી પાસે આ ફોસ્ફરસ છે. હવે ત્રણ જે છે, ત્રણ સીએલ, હવે જોજો એક સીએલ હું અહીંયા લઈ લઉં છું, એક સીએલ અહીંયા લઈ લઉં છું અને એક સીએલ અહીંયા લઈ લઉં છું. તમે જોશો
तो शू थे आ रीत जो त्रिकोणीय बनी गयो। आज त्रण सीएल हो त्रण सीएल एक समतल में हो आज त्रण सीएल आ रीतना गोटवाय शू हो एक समतल में हो बीजा बे सीएल ए समतल ऊपर अने नीचे गोठवाता हो त्रण सीएल एक समतल मीन्स के लाइक हाथ छापर आ एक समतल है ऊपर एक अने एक नीचे सीएल मीन्स के टोटल बे सीएल समतल एक ऊपर अने नीचे आ रीतना गोठवाता हो जे शू कर से सीमी पर आ रीतना साथे जोड़ाशे तो तमे जोशो आ बधाने मीन्स के तमे एक बीजा साथे आ रीतना जो तमे कनेक्ट करो तो तमे जोवा मळशे कि एनो जे आकार छे एनो जे आकार तमने त्रिकोणीय द्वि पिरामिड जेवो बनी जशे। केवो बनी जशे? त्रिकोणीय द्वि पिरामिडल जेवो एनो आकार तमने जोवा मळशे। तमे मीन्स के पेपर पर बहु व्यवस्थित नथी दर्शावी शकतो पण आ रीतना एनो आकार रचातो હોય છે। તો તમે જોશો કે PCL5 માં ટોટલ સિગ્મા બન મીન્સ કે આ રીતના નથી આપણે તો શું કરીશું ફોસ્ફરસ CL 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 એક ઉપર તરફ CL એક નીચે તરફ CL આ રીતના PCL5 ને દર્શાવીશું। ક્લિયર છે? તો PCL5 ની અંદર શું હોય છે પાંચ સિગ્મા બન રચાતા હોય છે। કેટલા હોય છે? પાંચ સિગ્મા બન રચાતા હોય છે અને તમે આની ભૂમિતિ જોશો તમે દેખાશે કે આ આખું એક ત્રિકોણ છે ને ઉપર એક પિરામિડ જેવું બને છે નીચે પણ એક શું બને છે પિરામિડ જેવું બનતું હોય છે એટલે કે બે પિરામિડ જેવા બનતા હોય છે માટે આને શું કહેવાશે ત્રિકોણીય દ્વિ પિરામિડલ કહેવાશે। શું કહેવાશે? ત્રિકોણીય દ્વિ પિરામિડલ કહેશો। ભાઈ આ એક બીજો સીએલ છે આની સાથે બી જોડાતો હોય છે। ક્લિયર છે? તો આને શું કહેશો આપણે ત્રિકોણીય આ આખું એક ત્રિકોણ જેવું રેડ માર્કર છે આખું ત્રિકોણ જેવું બને છે ઉપર બી એક પિરામિડ જેવું બને નીચે બી પિરામિડ જેવું બને માટે એને કહેવામાં આવે છે દ્વિ પિરામિડલ। તો આકાર કેવો હોય છે એનો? ત્રિકોણીય દ્વિ પિરામિડલ આકાર એનો હોય છે। ચાલો કેવી રીતના બનશે? તો ફોસ્ફરસની જે પાંચ સંકૃત કક્ષકો છે આ પાંચ સંકૃત કક્ષકો સીએલની પાંચ સીએલની પાંચ ટુપી ઝેડ તમે લખી શકો છો ટુપી ઝેડ સંકૃત કક્ષકો સાથે સંમિશ્રણ પામીને પાંચ ફોસ્ફરસ ક્લોરિન વચ્ચે સિગ્મા બંધ રચે છે। હવે બરાબર સમજો આ પાંચમાંથી જે ત્રણ સિગ્મા બંધ છે જે મેં ત્રિકોણ જેવા દર્શાવેલા છે આ ત્રણ સિગ્મા બંધ એટલે કે ત્રણ પીસીએલ જે બંધ છે એ બંધ એક જ સમતલમાં હોય છે જે મેં પ્લેન જેવું દેખાડેલું છે તે શું હોય છે એક જ સમતલમાં હોય છે અને યાદ રાખજો કે આ એક જ સમતલમાં જે આ જે ત્રણ સીએલ છે તેમની વચ્ચેનો જે બંધ કોણ હોય છે તમારે યાદ રાખવાનો છે 120 ડિગ્રીનો કે મીન્સ કે સી એલ પી સી એલ પી સી એલ સી સી એલ સી એલ પી તો એ કોઈ બી તમે બંધકોણ લેવો એ બંધકોણ કેટલો તમને જોવા મળશે 120 ડિગ્રીનો ખૂણો રચતા હોય છે અને એક બીજી પોઈન્ટ યાદ રાખવાનો છે આ જે બધા બંધ છે આ જેટલા પણ બંધ છે એ બંધોને કહેવામાં આવે છે બરાબર દિમાગમાં યાદ રાખજો વિષુવવૃત્તીય એને શું કહેવામાં આવશે વિષુવવૃત્તીય બંધ કહેવાશે એને આપણે કહેશો વિષુવવૃત્તીય બંધ યાદ રાખજો કે આ જે એક જ સમતલમાં આવેલા બંધ હોય છે એને વિષુવવૃત્તીય બંધ કહેવાશે એને ઇક્વિટોરિયલ કહેવામાં આવે છે ઇક્વિટોરિયલ ઇક્વલ જેવા છે વિષુવવૃત્તીય બંધ કહેશો આપણે ગુજરાતીમાં। હવે બાકી રહેલા બે બંધ બે સિગ્મા બંધ છે તે પણ સેમ પીસીએલ વચ્ચે જ બનશે ના નથી પાડતો પણ જે બાકી રહેલા જે બંધ છે એ બાકી રહેલા બંધ મધ્યવર્તી જે સમતલ છે એ મધ્યવર્તી સમતલને ઉપર અને નીચેની બાજુ ગોઠવાયેલા હોય છે અને આ જે બંધ છે એ બંધ એનો બંધ કોણ હોય છે 90 ડિગ્રી મીન્સ કે આ
તમે જોશો તો શું છે 90 ડિગ્રીએ એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે ને આ બંધને કહેવામાં આવે છે અક્ષીય બંધ. એવું સમજો કે અક્ષ પર છે એટલે અક્ષીય, આ વિષુવવૃત્તીય બંધ કહેવાશે. મજાનું છે આ, તમારે બધા બંધ તમારે શું કરવાના છે, યાદ રાખવાના છે. હવે અગાડી સમજો, હવે આ જે અક્ષીય બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, વાત કરું છું અક્ષીય બંધ એટલે કે મીન્સ કે તમે જોશો તો જે ફોસ્ફરસ છે અહીંયા બી ઇલેક્ટ્રોન હશે, અહીંયા બી ઇલેક્ટ્રોન હશે, તો આ કયા કહેવાશે, અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે. અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ, સેમ અહીંયા બી ઇલેક્ટ્રોન હશે, અહીંયા બી ઇલેક્ટ્રોન હશે, સેમ અહીંયા બી હશે. આ જે મેં ત્રણ લખેલા છે એ કયા છે, વિષુવવૃત્તીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ હશે. તો જે અક્ષીય બંધના જે ઉપર અને નીચે છે એ બંધના ઇલેક્ટ્રોન યુગ્મો વિષુવવૃત્તીય બંધના યુગ્મો કરતા વધારે અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા અનુભવે છે. પાછો રિપીટેશન કરું કે જે અક્ષીય બંધના આ જે ઉપર રહેલા જે ઉપર રહેલા જે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મો વિષુવવૃત્તીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધારે અપાકર્ષણ ક્રિયા કરે છે. માટે આ લોકો વચ્ચે અપાકર્ષણ જો વધારે થાય તો એનો મતલબ થશે કે એ જે બંધ હોય છે બંધ કેવા બની જતા હોય છે, લાંબા બનતા હોય છે. કમ્પેરિઝન ટુ વિષુવવૃત્તીય, કારણ કે આ બંધો વચ્ચે અપાકર્ષણ વધારે થશે, કારણ કે એ ક્યાં ગોઠવાયેલા છે, અક્ષીય છે, અક્ષ પર ગોઠવાયેલા છે, માટે અપાકર્ષણ વધારે અનુભવતા હોય છે. જ્યારે આ લોકો વચ્ચે શું હશે, અપાકર્ષણ ઓછું હોય છે. ક્લિયર થાય છે? માટે એ પણ યાદ રાખવાનું છે કે આ બંધ કેવા હોય છે, થોડા ઘણા લાંબા હોય છે. હવે થોડા ઘણા જો મોટા હોય તો સીધી સિમ્પલ વસ્તુ છે કે જેટલા બંધ લાંબા હોય એટલા જ કેવા હોય છે, બંધ નબળા હશે, એ બંધ ઇઝીલી બ્રેક થઈ જતું હશે. યાદ કરો બંધ લંબાઈમાં વાત કરેલી કે જેટલી લાકડી મોટી હોય એટલી જ એને તોડવી ઇઝી પડે, એટલે કે જેટલો બંધ લાંબો એટલી બંધ એન્થાલ્પી કેવી હોય, ઓછી હોય. માટે જો બંધને તોડવા હશે, આ જે અક્ષીય બંધ છે, અક્ષીય બંધ શું થશે, ઇઝીલી બ્રેક થઈ જતા હોય છે. ક્લિયર છે? તો આ રીતના કન્સેપ્ટ તમારો હોય છે TCL 5 વિશેનો, જે તમને આવડવું જ જોઈએ, આકૃતિ સહ તમારે દોડાવી જોઈએ, જેથી તમને ઇઝીલી 100 માર્ક્સ મળી જશે. ક્લિયર છે? અને આ બંધ નબળા હોવાને લીધે જ જે તમારો PCL 5 છે એ કેવો બની જશે, સક્રિય બની જતો હોય છે. કારણ કે આ બંધ શું થાય છે, ઇઝીલી બ્રેક થઈ શકે છે, કારણ કે મોટા બંધ હોય છે. તો આટલી વસ્તુ મીન્સ કે PCL 5માં તમારે શું કરવાની હોય છે, લખવાની હોય છે. સૌથી પહેલાં એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખી દેશો, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પછી આકૃતિ દોરી દેવ. આકૃતિ દોરી દીધા બાદ એની અંદર કયા કયા પ્રકારના બંધ આવેલા છે, કેટલા આવેલા છે, ક્યાં ગોઠવાયેલા છે, બંધ કોણ કેટલો છે, બધી વસ્તુ ઇન્ફોર્મેશન આપો. લાસ્ટ પોઈન્ટની અંદર અક્ષીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે વધુ અપાકર્ષણ થાય કમ્પેરિઝન ટુ વિષુવવૃત્તીય બંધના ઇલેક્ટ્રોન યુગ્મની સાથે સરખામણી કરતા, માટે આ બંધો વચ્ચે વધુ અપાકર્ષણ થવાની લીધે તેઓ લાંબા હોય છે કમ્પેરિઝન ટુ વિષુવવૃત્તીય બંધ. માટે આ બંધો ઇઝીલી બ્રેક થાય, નબળા હોય છે. માટે જ PCL 5 કેવો હોય છે, સક્રિય હોય છે. તો આટલી સુધી તમારે કમ્પ્લીટ કરવાનું હોય છે. આઉટ સેમ એક્ઝામ્પલ આપણે SF6 માં સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો વાત કરીએ SF6 બહુ સિમ્પલ છે. સમજો કે અહીંયા 6 ફ્લોરિન છે, તો 6 ફ્લોરિન જોડાવા આવેલા છે. માટે તમે સમજી શકો છો કે ભાઈ એમાં સંકરણ એવી રીતના થયું હશે કે 6 સંકૃત કક્ષકો આવતી હોવી જોઈએ. તો સંકરણ થશે sp3d2 પ્રકારનું સંકરણ થતું હોય છે. ક્લિયર છે? તો આને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો હવે તમે જોશો તો સૌથી પહેલાં આપણે સેમ જેમ PCL 5માં સ્ટાર્ટ કરેલું તે જ પ્રમાણે આપણે શું કરીશું, અહીંયા પણ સલ્ફરમાં ચાલુ કરીશું કે ભાઈ સલ્ફરની ભૂમિ અવસ્થા, હવે બધું લખતું નથી, સલ્ફરની ભૂમિ અવસ્થા અને ઉત્તેજિત અવસ્થામાં તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના નીચે પ્રમાણે છે. તો શરૂઆત કરીએ, સલ્ફર શું લખીશું, ભૂમિ અવસ્થા. ચાલો સલ્ફરની ભૂમિ અવસ્થામાં શું થવાનું, યાદ કરો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે, નિયોન સુધી કમ્પ્લીટ થઈ જશે. તો આવશે કોણ સૌથી પહેલા, 3s.
टू एस नहीं आवे भाई, याद रखो, हीलियम नियोन, हीलियम नियोन, नियोन नहीं लखू पर से, हीलियम नियोन, नियोन सुधी कम्प्लीट थी गए बाजू में टोन जावे, क्लियर छे। मैं तुमने अगर बात करी ली है तो ये बड़ी वस्तु आवरवी जुए। चलो ट्री एस पछी बाजू में कौन आवशे, थ्री पी आवशे, थ्री पी पछी बाजू में कौन आवशे भाई, थ्री डी आवशे। पी नी त्रण पेटा कक्षको त्रण खाना, डी नी पांच पेटा कक्षको पांच खाना, क्लियर। हवे 16 इलेक्ट्रॉन भरी दिए, 16 माथी 10 तो नियोन में भराई जैसे, बाकी रही है 6, 6 ने भरवा माटे पहला में पहला जैसे 3s में 2 2 3 4 5 6 आ रीतना इनी इलेक्ट्रॉनिक कॉन्फिगरेशन होई छे। हवे तमे चेक करसो तो सल्फर साथे 6 फ्लोरीन जोड़ावा माटे आवे छे, तो 6 अर्धपूर्ण भरायेली कक्षको होवी जोईए, अथवा तो एक एक इलेक्ट्रॉन धरावती 6 कक्षको होवी जोईए, छेटो कितनी खाली बे, माटे सल्फर नी शू करशे, उत्तेजित अवस्था आवशे, के सल्फर पासे जो क्लोरीन आवशे तो सल्फर शू करशे, सॉरी फ्लोरीन आवशे, जितला फ्लोरीन आवे छे ते मुजबनी कक्षको खाली करशे ने एकबीजा साथे जोड़ाईने संकरण करी देशे, तो थवानो शू, तो 3s थ्री पी अने थ्री डी। तो थवानुं शुं के भाई 3s अने 3p मां रहेला जे एक एक इलेक्ट्रॉन छे, आ एक एक इलेक्ट्रॉन क्यां जायला जशे, 3d कक्षक मां जायला जशे, जेने लीधे तमे जोशो तो टोटल 6 कक्षको तमने आ रीतना खाली अर्धपूर्ण खाली थई जशे, अर्धपूर्ण भरायेली हशे। तो आ 6 कक्षको एकबीजा साथे जोड़ाईने कया प्रकारनुं संकरण करे छे, sp3d2 प्रकारनुं शुं करे छे, संकरण करे छे। आ जे संकरण थई गया बाद आ जे कक्षको छे ए एकबीजा साथे अष्टफलकीय आकारे गोठवाई जती होय छे, અને અષ્ટફલકીય આકાર હોવાને લીધે તેઓ એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે હોય છે। તો માન લો કે મારી પાસે સલ્ફર છે, મારી પાસે શું છે સલ્ફર, તો થશે શું ભાઈ, આ એક કક્ષક, એક બીજી કક્ષક, ત્રીજી કક્ષક, ચોથી કક્ષક, પાંચમી કક્ષક, છઠ્ઠી કક્ષક, આ જેટલી બી કક્ષકો છે આ 6 કક્ષકો સાથે હવે શું થશે ભાઈ, ફ્લોરિન આવશે, મીન્સ કે આની નીચે આકૃતિ આપણે SF6 દોરીએ, હું આમાં જ દોરી દઉં છું, કારણ કે ફ્લોરિન આવ્યો, ફ્લોરિન 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 ફ્લોરિન, શું કરશે, શું કરશે, આ લોકો સાથે બંધ રહેશે, મીન્સ કે એક એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે, કક્ષકોનું સંમિશ્રણ થશે, અને આ રીતના અષ્ટફલકીય આકારે જે ગોઠવાયેલી જે કક્ષકો છે એની સાથે ફ્લોરિનની એક કક્ષક સંમિશ્રણ પામશે, એકચ્યુઅલી પીઝેડ કક્ષક સંમિશ્રણ પામશે, અને 6 કેટલા, 6 સલ્ફર ફ્લોરિન સિગ્મા બનની રચના કરતા હોય છે, અને તેનો આકાર કેવો હોય છે, અષ્ટફલકીય હોય છે। તો આ રીતના તમારો SF6 ની ઇલેક્ટ્રોનિય રચના હોય છે, ક્લિયર છે। તો અહીં તમારું તમારું બુકનું જે NCERT બુક છે એ બુકનો કન્સેપ્ટ અહીં ક્લિયર થાય છે। તો મેં તમને કીધું હતું કે હું તમને શું કરા, શોર્ટકટ કેવા, કે ભાઈ અણુનું સંકળણ શોધવાની જે ટ્રીક છે એ ટ્રીક એકચ્યુઅલી બે પ્રકારની છે। ટ્રીક કઈ છે, બે પ્રકારની, બે પ્રકાર કઈ છે, તો એક પ્રકાર છે એના બંધારણ પરથી, એક કઈ છે બંધારણ પરથી, જો આપણે બંધારણ ખબર હોય, બંધારણ દોરતા આવડતું હોય તો આપણે સંકરણ જાણી શકીએ છીએ, અને એક બીજી રીત છે, એ બીજી રીત છે સૂત્ર દ્વારા। તો તમે ડિસાઈડ કરજો કે કઈ રીત બેસ્ટ છે, ક્લિયર છે। તો આપણે બંધારણ દ્વારા પહેલા, સૌથી પહેલા બંધારણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। ચાલો તો પહેલી સિસ્ટમ જોઈએ, બંધારણ દ્વારા। તો બંધારણ દ્વારા સમજવા માટે તમારે શોધવો પડતો હોય છે ઝેડ, તમારે શું શોધવું પડે, ઝેડ, ઝેડ બરાબર શું થશે,
बंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या वट्टा अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या बंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या वट्टा बंध अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या द्वारा आपणे शुं करी शकीए छे बंधारण द्वारा नक्की करी शकीए। चलो सौथी पहेला ईजी ईजी आपणे जरा समजवानो प्रयत्न करीए कि जेथी आपने आइडिया आवे कि ना बराबर आ रीत साची छे। समझिए एच टू ओ, एच टू नुं बंधारण शुं थाय तमने आइडिया हशे। आ रीतना आपणे बंधारण जोड़ीए छीए अने लुईस प्रमाणे आ रीतना एनी पर बे अबंधकारक इलेक्ट्रॉन युग्म होय छे। मीन्स के तमारी पासे बंधारण जो होय तमे संकरण जाणी शको छो। हवे केवी रीतना Z इज इक्वल टू बंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या केटली एक अने बे। जो युग्मनी संख्या छे एटले के एक युग्म बे युग्म एक अने बे बे वट्टा अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या तो एक अने बे मीन्स के आ एक युग्म आ बीजू युग्म बीजू बे टोटल केटलो चार। भाई चार एटले के चार संकृत कक्षको धरावतुं संकरण क्यूँ एस पी थ्री। मीन्स के जेड नी जेटली पण संख्या आवशे एटली संख्या संकृत कक्षकोनी आवशे। जेड नी जेटली पण संख्या आवशे ए संख्या बराबर संकृत कक्षकोनी आवशे। क्लियर छे? ए तो तमने याद हशे कि भाई जेड बराबर बे होय तो संकरण थशे एसपी, जेड बराबर त्रण होय तो एसपी टू, जेड बराबर चार होय तो एसपी थ्री, जेड बराबर पांच होय तो पांच होय तो शू आवी सके डी एस पी टू प्रकार नो संकरण आवी सके। शू सके डी एस पी टू। भाई जेड बराबर छ होय, जेड बराबर केटली हशे छ होय तो छ नी अंदर बीजो एक डी एस पी टू बे त्रण चार सॉरी फोर डेट आ चार मां आवशे, पांच मां आपणो आवशे डी एस पी टू जो बीजो आवशे एस पी थ्री डी त्रण चार ने पांच टोटल पांच। मीन्स के आमां ज राखजो पड़शे डी एस पी थ्री अथवा डी एस पी टू। मीन्स के डी कक्षक नो भी समावेश थशे, आपने आइडिया आवी जशे। ने जेड बराबर छ मां बे प्रकार नो संकरण थतुं होय छे एस पी थ्री डी टू बी होई सके अथवा तो होई सके डी टू एस पी थ्री। तो आ रीतना थोड़ोक आपणे अंदाजो लगावी शकीशुं जेड नी संख्या परथी। मान लो के तमारी पासे एमोनिया होय, मान लो के एमोनिया छे तो एमोनिया मोलेक्युल तमे कई रीते लखशो नाइट्रोजन हाइड्रोजन 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 एना ऊपर शुं हशे एक अबंधकारक इलेक्ट्रॉन युग्म हशे। मीन्स के लुईस बंधारण तमने आवरवुं जोईए ज। चलो झेड शोधीए, झेड शुं थाय बंधकारक एक बे त्रण बंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या त्रण अबंधकारक टोटल एक टोटल थई जशे चार, चार छे एटले संकरण क्यूँ थवानुं एसपी थ्री थवानुं। क्लियर छे? मान लो के हुं वात करुं बीईसीएल टू में बेरिलियम जे भी मध्यस्थ परमाणु हशे ए मध्यस्थ परमाणु नुं ज आपणे शुं करीशुं संकरण डिसाइड करीशुं। याद राखजो मध्यस्थ परमाणु नुं ज। चलो बीईसीएल टू नी वात करीए, बीईसीएल टू मां शुं थशे? चलो बीईसीएल टू मीन्स के वोट सीएल सीएल बेरिलियम नंबर चार होय छे बे इलेक्ट्रॉन युग्म बाह्यतम कक्षामां होय छे जे सीएल साथे बंध बनावा माटे वपराई जशे। तो झेड बराबर वात करीए झेड बराबर शुं थशे बंधकारक केटला बे वट्टा अबंधकारक जीरो। मीन्स के टोटल बे, आमां संकरण क्यूँ थवानुं एसपी थवानुं। तो आ सीस्टम द्वारा तमे शुं करी शको छो मीन्स के बंधारणनो उपयोग करीने तमे संकरण जाणी शको छो। क्लियर छे? आ बंधारणनी रीत छे। मीन्स के तमने बंधारण खबर होवी जोईए, बंधारण जो खबर हशे तो ज तमे आ डिसाइड करी शको। आइडिया आवे छे? पर एना करता भी एक सारी एवी इफेक्टिव, मान लो के तमने सीओ थ्री माइनस टू आपेलू होय तो सीओ थ्री माइनस टू ने तमे केवी रीतना डिसाइड करशो कारण के एमां माइनस टू छे। तो आवा प्रकारना बंधारण जे होय छे ए प्रकारना बंधारण माटे जे बीजी सिस्टम छे जे सूत्र द्वारा जे पद्धति छे ए बेस्ट रहेशे। केवी रीतना? समझो केवने के ब्रह्मास्त्र छे, मीन्स के कोई पण प्रकारनुं स्ट्रक्चर होय कोई पण प्रकारनुं अणुसूत्र होय તેમાં તમે ઇઝીલી શોર્ટકટ દ્વારા આ શીખી શકો છો એ છે સૂત્ર દ્વારા। મેઇન છે તમારે આનું સૂત્ર યાદ રાખવાનું, આમાં પણ આપણે ઝેડ જ શોધવાના છે પણ ઝેડમાં શું થશે યાદ રાખજો વન હાફ। આ જેનો પણ ઝેડ કાઢતા હોઈએ એટલે કે મોટે ભાગે આપણે મધ્યસ્થ પરમાણુનું જ સંકરણ શોધીએ છીએ તો જેનો પણ
मीन्स के जे पण परमाणु अपने संकरण जानवा मांगता हो ये टीनी वार चले छे जेड इज इक्वल टू वन हाफ लखीसु संयोजकता इलेक्ट्रॉन संख्या शू लखू छो संयोजकता इलेक्ट्रॉन संख्या वट्टा हवे समझो जो डन वीज बारीट आयन होय डन वीज बारीट आयन होय तो तेनो डन वीज बार ओछो करवो क्लियर आ एक वस्तु पर मानी लेव के आनी जग्याए मारी पासे ऋण वीज बारीट आयन होय तो ऋण बार जेटला इलेक्ट्रॉन उमेरवा आमा धनभार जेटला इलेक्ट्रॉन ओछा करवा क्लियर थाय छे वच्चे नो जे पॉइंट छे ए पॉइंट तमारे बराबर याद राखवानो छे क्लियर छे वट्टा अबंधकारक इलेक्ट्रॉन युग्मनी सॉरी पॉइंटर अमा अबंधकारक इलेक्ट्रॉन युग्मन लेसो एकाकी परमाणुनी संख्या तो थोड़क विचित्र लागतु हसे सूत्र विचित्र लागतु हसे पण तमे प्रेक्टिस करशो तो आवी जशे रेडी छे तो केवी रीतना थशे एने समझवानो प्रयत्न करिए समझो हुं थोड़क एक्जाम्पल लेउं मान लो कि एकदम सीधू सीम्पल एक्जाम्पल लई लेउं छुं CH4 માં આપણે કાર્બનનું સંકરણ આપણે ખબર છે sp3 આવશે એટલે ટોટલ કક્ષક થઈ ગઈ 4 એટલે કે વેલ્યુ z ની કેટલી આવી જોઈએ 4 આવી જોઈએ તો આ સૂત્રમાં અપ્લાય કરીએ છે આપણે તો જોજો z is equal to બરાબર સમજજો 1/2 z is equal to 1/2 સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ભાઈ કાર્બનની સંયોજકતા કેટલી નંબર છે 6 બાયટમ કક્ષામાં 4 મીન્સ કે તમે જોશો તો નંબર છે 6 6 છે એટલે શું કરીશું 2 અને 4 તો બાયટમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 ચલો ડન વીજભાર નથી એના માથા પર ઋણ વીજભાર માટે વટ્ટા આપણે આ બેને મૂકવાની કંઈ પણ જરૂરત નથી આઈડિયા આવે છે તટસ છે માટે આ પોઈન્ટ તમારો નીકળી જશે ચલો એકાકી પરમાણુ તરીકે કોણ હોઈ શકે ભાઈ જેના પર માથા પર એક જ વીજ ભાર હોય મીન્સ કે એચ હાઇડ્રોજન લઈ લો ક્લોરીન બ્રોમીન ફ્લોરીન આયોડીન વગેરે જેવા પરમાણુ હોય હાઇડ્રોજન ક્લોરીન બ્રોમીન ફ્લોરીન આયોડીન એકાકી હોય તો એની જે સંખ્યા છે એ સંખ્યા આપણે લઈ લેશું અહીંયા 4 છે માટે 4 તો ભાઈ શું થશે 8/2 ઇઝ ઇક્વલ ટુ 4 4 છે એટલે સંકરણ કયું થઈ ગયું sp3 ક્લિયર થાય છે ચાલો सर आटो इजी हटो सेम पाछू चेक करिए NH3 माटे जेड करिए तो जेड इज इक्वल टू सूत्र શું છે 1/2 ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન નાઇટ્રોજન નો નંબર હોય છે 60 છે એટલે 2 ને 5 તો ભાઈ 5 ક્લિયર વટ્ટા તટસ છે એટલે કંઈ પણ મૂકવાની જરૂરત નથી 3 છે એટલે અહીંયા 3 લઈ લેશું તો થઈ જશે 8/2 થઈ જશે 4 4 છે એટલે સંકરણ કયું ઉઠાવવાનું sp3 ઉતરે છે સિમ્પલ છે માન લો કે હું વાત કરું H2O આમાં ભી sp3 હશે કેવી રીતના સમજજો બરાબર સેન્ટર એટમ ઓક્સિજન રહેશે નંબર છે 8 8 છે એટલે 2 ને 6 સૂત્ર શું છે z is equal to 1/2 ચાલો બાય એટમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન બે હાઇડ્રોજન છે માટે +2 બાય ટટસ મોલેક્યુલ છે માટે આ બે કઈ મૂકવાની જરૂર નથી માટે 8/2 is equal to 4 માટે એનું બી સંકરણ શું થઈ જશે sp3 કે વાત સર આ તો ઈઝી છે એટલે બહુ સારું લાગે ચલો વાત કરીએ હવે CO3 -2 ની વાત કરીએ હવે સમજો તો CO3 -2 નું શું થશે મીન્સ કે એક્ઝામ્પલ એટલા માટે મેં શરૂઆતમાં લીધા કે જેનું સંકરણ તમને ખબર છે તો આ સૂત્ર દ્વારા મીન્સ કે સાબિતી આપે છે કે યાર આપણે જે શોધીએ છે આ સૂત્ર મૂકીએ છે તે સાચું છે માટે પહેલા મેં આવા એક્ઝામ્પલનો ઉપયોગ કર્યો હવે સમજીએ CO3 માઇનસ CO3 -2 માં શું થાય
तो जेड इज इक्वल टू वन हाफ। चलो कार्बन नंबर हो छय चार एट के बाइहेड्रन कक्षा में चार इलेक्ट्रॉन। आइडिया आए हीलियम फूटी मीन्स के बे भराई जाए इतना बे ने चार लखू छू तो बाइहेड्रन कक्षा में चार। हम समझो आ नेगेटिव है तो भी ऋण विजभार है। केटलो ऋण विजभार है माइनस बे एटले कि एनी पासे बे इलेक्ट्रॉन वधाराना हशे माटे आपणे अहीं लखीशुं प्लस टू। लखेलुं छे के जो ऋण विजभारित आयन हो तो ऋण भार जेटला इलेक्ट्रॉन ने उमेरवा पर जो धन विजभार हो तो धन विजभार जेटला इलेक्ट्रॉन ने ओछा करवा। माटे जो विजभारित आयन हो तो जेटलो विजभार हो ऋण हो तो एटला प्लस करो धन हो तो एटला ओछा करो। माटे मैं लखेलुं छे प्लस टू। चलो ऑक्सीजन छे ओ माइनस टू आवे माटे ए पलो आपरो एकाकी परमाणु नथी माटे एनी संख्या आपणे कैलक्युलेशन में लेशुं नहीं माटे थी जैसे चार ने बे छो सिक्स बाय टू आंसर आवशे थ्री। थ्री छे एटले संकरण हशे आनु एसपी टू हशे। क्लियर थाय छे? तो आ रीतना तमे इजीली मेळवी सको छो। क्लियर? चलो मानी लईए के एक पॉजिटिव वालू लई लऊं મારી પાસે NH4 પ્લસ છે। મારી પાસે શું છે NH4 પ્લસ છે તો NH4 પ્લસ નું વિચારીએ Z ઇઝ ઇક્વલ ટુ 1 હાફ। ચાલો નાઇટ્રોજન છે નાઇટ્રોજનની બાયડમ કક્ષામાં બાય સાંટ નંબર 2 5 બાયડમ કક્ષામાં 5 વત્તા હવે જો ઉપર પ્લસ 1 છે પ્લસ 1 નો મતલબ એમ થાય કે ભાઈ ડન વિજભાર છે માટે મારે શું કરવું પડશે એક ઇલેક્ટ્રોન ઘટાડવો પડશે। साथे साथे चार हाइड्रोजन छे माटे हूँ करा वट्टा चार तो आनु कैलक्युलेशन करीशुं तो पांच ने चार नौ नौ ओछा एक एटले एट बाय टू। एट बाय टू एटले के आंसर आवशे चार। चार आवशे एटले संकरण तमारुं बनी जशे एसपी थ्री बनी जशे। एटले के एनएच फोर प्लस में भी संकरण क्यों होय छे एसपी थ्री संकरण होय छे। आइडिया आवी छे कई? चलो एवी रीतना तमे कोईनुं पण एक्जाम्पल लई लो કોઈનું પણ એક્ઝામ્પલ લો। ચલો આપણે બી આર એફ ફાઈવ નું એક્ઝામ્પલ લઈએ। બી આર એફ ફાઈવ સેન્ટર એટમ હશે બ્રોમિન। બ્રોમિન ની બાહ્યટમ કક્ષામાં હોય છે પાંચ ઇલેક્ટ્રોન કારણ કે હેલોજન્સ સોરી ફોર ડેટ બાહ્યટમ કક્ષામાં હોય છે સાત ઇલેક્ટ્રોન કારણ કે સત્તરમાં સમૂહ નું તત્વ છે તો બાહ્યટમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હશે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન હાફ ટુ આવશે। બ્રોમિનની બાહ્યટમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન બાય તટસ્થ છે માટે જે સેકન્ડ સ્ટેપ છે પ્લસ માઇનસ વટે કાઢી નાખો ભાઈ એકાકીઓનું છે ફ્લોરિન માટે પાંચ છે એટલે વત્તા પાંચ કરી લો। ક્લિયર છે? ચાલો સાત ને પાંચ સોરી ફોર ડેટ સાત ને પાંચ મારી ભૂલ થાય છે સાત ને પાંચ બાર હવે વિડીયો બહુ લાંબો થઈ ગયો તો સાત ને પાંચ બાર બાર બાય ટુ આન્સર આવશે સિક્સ। આન્સર શું આવશે સિક્સ સિક્સ આવશે માટે આનું સંકરણ આપણે લખીશું એસપી થ્રી ડી ટુ ત્રણ ને બે પાંચ ને એક છ તો આ રીતનું સંકરણ હોય છે એસપી થ્રી ડી ટુ કારણ કે છ માં એકચ્યુઅલી બે જ પ્રકારના સંકરણ છે એક તો છે ડી ટુ એસપી થ્રી અને એસપી થ્રી ડી ટુ એક છે કયું ડી ટુ એસપી થ્રી અને એક જો મળશે એસપી થ્રી ડી ટુ તો મોટે ભાગે આ જે સંકરણ છે એ તમને સંકીર્ણ સંયોજનોની અંદર વધારે પડતું જોવા મળશે। સાડા અણુ મોટે ભાગે એસએફ સિક્સ હોય છે એમાં બી જોવા મળતું હોય છે પણ એક બ્રોમિન માટે યાદ રાખીશું કે એસપી થ્રી ડી ટુ આવશે કારણ કે બ્રોમિનની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે। ક્લિયર છે? ચાલો SF6 લખેલો છે આપણે SF6 ની બી વાત કરીએ SF6 માં શું થશે તો Z ઇઝ ઇક્વલ ટુ વન હાફ બાય સલ્ફર મધ્યસ્થ નંબર હોય છે સોલ બે આઠ છ બાયડમ કક્ષામાં છ તટસ્થ છે બાય ફ્લોરિન છે એકાકી છે સંખ્યા છે છ લખી દેશો છ તો બાર ભાગ્યા બે આન્સર આવશે છ છ આવશે એટલે કે ડી ટુ એસપી થ્રી કહેશું આમાં આપણે શું કહેશું ડી ટુ એસપી થ્રી પ્રકારનું સંકરણ આવશે। ક્લિયર થાય છે? ચાલો એક સાદો સિમ્પલ મોલેક્યુલ લઈએ માની લો કે બી એફ થ્રી લઈ લઈએ। ચાલો બી એફ થ્રી બી એફ થ્રીમાં શું થશે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન હાફ બોરોન છે નંબર હોય છે પાંચ ટુ થ્રી થ્રી પ્લસ તટસ્થ છે ફ્લોરિન છે સંખ્યા છે ત્રણ મારે ત્રણ લઈ લેવા તો સિક્સ બાય ટુ આન્સર આવશે ત્રણ બાય ત્રણ છે એટલે સંકરણ થશે એસપી ટુ તમે જોશો તો બી એફ થ્રીમાં એસપી ટુ સંકરણ આવતું હોય છે।
આ સિસ્ટમ દ્વારા તમે અણુ સૂત્ર પરથી મીન્સ કે અણુરચના પરથી શું શોધી શકો છો, સીધું જ તમે શોધી શકો છો. મતલબ કે પીસીએલ ફાઈવ આપણે સમજીને આવ્યા. લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. પીસીએલ ફાઈવ માં શું થાય, ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન હાફ બાય ફોસ્ફરસ નંબર છે 15 છે માટે 2 8 5 તો બાયડમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. તટસ્થ છે, કઈ નહીં આવશે, 5 Cl છે વત્તા 5 થઈ જશે 10/2. આન્સર આવશે 5. ભાઈ 5 વાળું છે એટલે એક્ઝામ્પલ સંકરણ કયું થશે, sp3d. શું થશે સંકરણ, sp3d પ્રકારનું સંકરણ થયેલું હોય છે. તમને મે બી આકાર બી પૂછી કરે તો આ સંકરણનો ઉપયોગ કરીને મે બી તમે આકાર શોધી શકો છો. પરંતુ આકાર વિશે પણ હવે પછીનો એક વિડીયો આવશે કે જેમાં, કારણ કે VSQ ની અંદર એક માર્ક્સનો VSQ મોટે ભાગે પેલો જે કોષ્ટક આપેલા છે તમને બે તેમાંથી એક ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો એના માટે બી હવે સંકરણ સમજી લીધા બાદ હવે આપણે એના પર હું એક વિડીયો બનાવવા કે એને આપણે કેવી રીતના યાદ રાખવાનું છે. ટોટલી જેટલા પણ હશે એ બધાનો આકાર શું હશે, સંકરણ શું હશે, બધું જ આપણે એક સાથે લઈ લેશું. ક્લિયર છે? તો હજુ પણ આ જે પ્રેક્ટિસ છે હજુ પણ બીજા બધા મોલેક્યુલમાં આપણે કરીશું, પણ આના પછીના વિડીયોમાં એના પછીના વિડીયોની અંદર આપણે સંકરણ બી સમજીશું, આ રીતના સંકરણની ટ્રીક બી લેશું, સાથે સાથે સંકરણ કયું થયું છે એ બી લેશું, સાથે સાથે અણુની ભૂમિતિ શું છે અથવા કક્ષકનો આકાર શું છે અને સાથે સાથે અણુનો આકાર શું છે એ બધું જ આપણે એક સાથે સમજવાનો પ્રયત્ન હવે કરીશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જે તમને JEE નીટ લેવલ પર બી કામ લાગી શકશે, સાથે સાથે સ્કૂલ લેવલ પર તો કામ લાગવાનો જ. તો એ બધી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ જો તમને કોઈ આકાર પૂછી કાઢે, સંકરણ પૂછી કાઢે, હવે બંધકોણ બી પૂછી કાઢે, તો એ બધું જ વસ્તુ તમે સોલ્વ કરી શકશો. ક્લિયર છે? તો આના પછીનો વિડીયો પણ સેમ બહુ મજાનો વિડીયો આવશે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર.